हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एनआरसी विद्यालय द्वारा હું ડાક્ટર સરલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલ્ચરની અંદર વાક્ય આપણે કવિતાના આધારે આપ્યા છે, તો કવિતાના આધારે વાક્ય સુધારવાના છે. આપણે જે કવિતા આપી છે એના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો આપણે કેવા વાક્ય આપ્યા છે આપણે જોઈએ. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, આવું આપણને વાક્ય આપેલું છે. તો આપણે આને જે કવિતા આપી છે એના આધારે આપણે લખવાનું રહેશે. તો બધા પેજ નંબર 18 ઉપર આપણે અહીંયા વાક્ય આપ્યા છે ત્યાં આપણે આ વાક્ય લખવાના છે, અને ત્યારબાદ રિવિઝન માટે આપણે જે આપણી રફ બુક છે એની અંદર પણ લખતા જવાનું છે. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, તો ત્યાં આપણે લખીશું ચકલી 4 ફૂટની અને હુપાહુપ કરતી હતી. ચકલી 4 ફૂટની હતી, આ હતી જે શબ્દ છે મતલબ એને મેં શું કરવાનું આપ્યું છે વાક્યમાંથી દૂર. ચકલી 4 ફૂટની હતી એ વાક્યમાંથી કાઢી નાખવાનું છે, અને હુપાહુપ કરતી હતી આ રીતના આપણે વાક્ય બનાવવાનું છે. ચકલી 4 ફૂટની હતી એ દૂર કર્યું અને કરીને વાક્ય આખું બનાવી નાખ્યું છે. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, આ રીતના આપણને કવિતામાં વાક્ય આપેલું છે. તો આપણે પણ આ જ રીતના લખીશું હતી આ શબ્દ છે અને આપણે દૂર કરી નાખવાનો છે, મતલબ વાક્યમાંથી કાઢી નાખવાનો છે. હવે ત્યારબાદ કીડી પાસે પાણીની ડોલ હતી, આ રીતના આપણને વાક્ય આપેલું છે. તો ત્યાં શું હશે, આપણને કવિતાની અંદર શું આપેલું હતું, ડોલ નો ક્યાંય વાત કરવામાં આવી નથી. તો આપણે ત્યાં લખીશું કીડી પાસે પાણીની શું હતી, કોઈને ખબર છે? પાણીની ગાગર હતી. તો ત્યાં લખીશું ગાગર. કીડી પાસે પાણીની ડોલ હતી, પણ ડોલ આપણે ત્યાં વાક્યમાં લખવાનું નથી. તો આપણે સુધારી અને ત્યાં શું લખવાનું છે, ગાગર. કીડી પાસે પાણીની ગાગર હતી, આ રીતના આપણે વાક્ય લખવાનું છે. હવે ત્યારબાદ છે ત્રીજું, સિંહે ઘેટાને બટકું ભર્યું, તો ત્યાં શું લખીશું આપણે, ઘેટાએ સિંહને બટકું ભર્યું. સિંહે ઘેટાને બટકું ભર્યું એવું આપણે જે કવિતા છે એની અંદર હતું નહીં, પણ શું હતું, ઘેટાએ સિંહને બટકું ભર્યું, આ રીતના આપણને ત્યાં વાક્ય આપેલું હતું. તો આપણે ત્યાં એ જ રીતના લખીશું, ઘેટાએ સિંહને બટકું ભર્યું. હવે ત્યારબાદ છે ચોથું, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું, તો ત્યાં શું આવશે વાક્ય, ચામાચીડિયું ફળીએ ચણતું હતું, ફળિયામાં શું કરતું હતું, ચણતું હતું, ઝાડ પર લટકવાની વાત હતી નહીં. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું, આપણને આ રીતના વાક્ય આપેલું છે, પણ જે આપણે કવિતા છે એની અંદર શું હતું, ચામાચીડિયું ફળીએ ચણતું હતું. તો આ રીતના આપણે વાક્ય સુધારી લખવાનું છે. ત્યારબાદ પાંચમું, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું, આ રીતના આપણને વાક્ય આપેલું છે. હવે આપણે કવિતા છે એના આધારે ફેરવવાનું છે. તો ત્યાં શું આવશે, અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું એમ નહીં, પણ અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. તો આ રીતના આપણને અહીંયા જે વાક્યો આપ્યા છે એને આપણે કવિતાના આધારે ફેરવવાના હતા, જે મેં અહીંયા બોર્ડ ઉપર કરાવ્યા છે. તો તમારે પણ આનાથી જોઈ સમજી વિચારી અને લખવાનું છે. સુંદર એવા અક્ષરે કે તમે
તમારી આ પાઠ્યપુસ્તક જે બુક છે એની અંદર ઉતારજો અને ત્યારબાદ રિવિઝન માટે અને નોટબુકમાં પણ ઉતારવાનું રહેશે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.